समस्त विद्यार्थी मित्रों, सरस्वती विद्याविहार मेहसाणा द्वारा अमारु स्वागत है। आज आप धोरण आठ विषय गणित अंदर चैप्टर नंबर एक संभे संख्याओं में वधु माहिती मेळवीशुं। पहला आपणे समरूपता गुणधर्म जाणी, हवे क्रम गुणधर्म जाणीए। क्रम गुणधर्म पहला प्राकृतिक संख्याओं माटे, तो प्राकृतिक संख्याओं कई है आपने खबर है, एक बे त्रण चार पांच छ क्रमनो गुणधर्म एटले शुं एनी चर्चा करी। तो बे प्राकृतिक संख्याओ लेवानी, एमां तमे सरवाळो करो, बादबाकी करो, गुणाकार करो के भागाकार करो, आमांनी कोई पण क्रिया करो त्यारे एनी क्रिया गमे ते क्रममां करवामां आवे। क्रमनो मतलब बे संख्याओ मे लीधी, पहेली संख्या बीजी संख्या, आ संख्यानी साथे आ संख्यानो सरवाळो करो। हवे एने क्रम बदलाई दो, आ संख्या ये लो एनी साथे आ संख्या नो सरवाळो करो, तो आ वस्तु करवाथी जवाब एक सरखो ज आवे, जुदो नहीं। तो एक क्रिया माटे प्राकृतिक संख्याओ एक क्रमना गुणधर्मनु पालन करे छे एवुं कही शकाय। वस्तु समझो, क्रमनो गुणधर्म मतलब बे संख्याओ लेवानी, पहेली संख्यामां तमे बीजी संख्या उमेरी, एनाथी ऊंधुं करो, બીજી સંખ્યામાં પહેલી સંખ્યા ઉમેરો, અને બંને વખતે જવાબ જે આવે એક સરખો આવે તો એમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। તો પહેલી જોઈએ સરવાળાની ક્રિયા, હું બે અને ત્રણ આવી બે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી, બેમાં મેં ત્રણ ઉમેર્યા, બે વત્તા ત્રણ એટલે જવાબ આવ્યો પાંચ, ક્રમ બદલી કાઢીએ, ત્રણમાં બે ઉમેર્યું તો પણ જવાબ આવશે પાંચ, બે વત્તા ત્રણ એનો જવાબ પાંચ આવશે, ક્રમ બદલીએ ત્રણ વત્તા બે તો પણ જવાબ પાંચ આવે, એટલે અહીંયા જવાબ એક સરખો આવે, જુદો આવે નહીં। અને જો એક સરખો આવતો હોય તો સમજી લેવાનું સરવાળાની ક્રિયા એની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। આ પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ જોઈએ, સરવાળાની ક્રિયા માટે। બાદબાકીની ક્રિયાની વાત કરીએ, બે હું સંખ્યાઓ લઉં પ્રાકૃતિક સંખ્યાઓ આઠ અને ત્રણ, આઠ માંથી હું ત્રણ બાદ કરું, જવાબ આવશે પાંચ, મોટી સંખ્યા આઠ છે એટલે ધન જવાબ આવશે। હવે આનો ક્રમ ઉલટો કરી દઉં, ત્રણ પહેલા લખું ને આઠ પછી લખું, ત્રણ માઇનસ આઠ, આનો જવાબ મળશે મને માઇનસ પાંચ, કારણ કે સંખ્યાની આગળ માઇનસ છે, મોટી સંખ્યા છે એટલે માઇનસ પાંચ, તો અહીંયા જવાબ ચેન્જ થઈ ગયા, ક્રમ બદલવાથી જવાબ બદલાઈ ગયો, એક ના એક જવાબ નથી આવ્યો। માટે આ જે ક્રમનો ગુણધર્મ છે એ બાદબાકીની ક્રિયાનો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। ગુણાકારની વાત કરીએ, ત્રણ ગુણ્યા પાંચ કરો, પહેલા ત્રણ પછી પાંચ, ગુણાકાર પંદર આવશે, ક્રમ બદલી લો, પહેલા પાંચ પછી ત્રણ, પાંચ ગુણ્યા ત્રણ કરો, જવાબ પંદર જ આવશે। બંને ક્રિયાઓ ક્રમ બદલવાથી ગુણાકાર સરખો જ આવે છે, તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। ભાગાકારની ક્રિયા કરીએ, આઠ ભાગ્યા બે કરો, પહેલા આઠ ભાગ્યા પછી બે, જવાબ આવશે ચાર, પણ ક્રમ બદલી દો, પહેલા બે ભાગ્યા પછી આઠ, એનો જવાબ એક ચતુર્થાંશ આવશે, સરખા જવાબ નથી। માટે આપણે અહીંયા કહીશું ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। આ જ પ્રમાણે આજે પ્રાકૃતિક સંખ્યાઓની ચર્ચા કરી, એવું પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરવા થશે, તો પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરીએ, ક્રમના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓ માટે બે પૂર્ણ સંખ્યાઓ લેવાની, એમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયા તમે ગમે તે ક્રમો કરશો તો પણ પરિણામ તો સરખો આવશે। તો આ ક્રિયા માટે આપણી આ પૂર્ણ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહેવાય। પહેલા એક ઉદાહરણ લઈએ પૂર્ણ સંખ્યાઓ તરીકે, તો પૂર્ણ સંખ્યાઓમાં જીરો થી સ્ટાર્ટ થતી સંખ્યાઓ, તો હું જીરો વત્તા આઠ કરું, ચેન્જ કરી દઉં, આઠ વત્તા જીરો કરો, બંનેનો જવાબ મને મળશે આઠ જ, તો સરવાળાની ક્રિયા
એમાં ક્રમના ગુણધર્મનું પાલન થશે પૂર્ણ સંખ્યાઓ માટે. એ પ્રમાણે બાદબાકી માટે આ બે પૂર્ણ સંખ્યાઓ છે એના માટે આ વસ્તુ લખી છે કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થશે નહીં. ગુણાકાર માટે પણ આ પ્રમાણે આપણે લઈ શકીએ બરોબર, તો એમાં પાલન થશે. ભાગાકારની ક્રિયામાં પણ આ પ્રમાણે આપણી પૂર્ણ સંખ્યાઓ જ કહેવાય. જીરો એક વધારે ઉમેરીએ તો જીરોની આપણે ચર્ચા ના કરતા બધી પૂર્ણ સંખ્યાઓ છે. આ પ્રમાણે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકીની ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા માટે પણ લઈ લેવાય. પૂર્ણાંક સંખ્યાની ચર્ચા કરીએ તો બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની અને આ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, ગમે તે ક્રમનો કરવાનો ક્રમ બદલી જો પરિણામ સરખું આવે તો એ ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહેવાય. સરવાળા માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈએ, દાખલા તરીકે માઇનસ આઠ વત્તા ચાર કરીએ, આનો જવાબ મને મળશે એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા. સરવાળો કરું છું તો બાદબાકી થશે, એક ઋણ એક ધન બાદબાકી, આઠમાંથી ચાર જાય ચાર મોટી સંખ્યા છે એટલે માઇનસ ચાર જવાબ આવશે, માઇનસ ચાર જવાબ આવશે. તમારો ક્રમ બદલી કાઢો, ચાર વત્તા માઇનસ આઠ, આ ચાર વત્તા માઇનસ આઠ આ ડબલ ચિહ્નનું એક ચિહ્ન કરી ચાર માઇનસ આઠ એટલે જવાબ માઇનસ ચાર આવશે. એનો મતલબ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થશે, બાદબાકીની ક્રિયામાં એ જ પ્રમાણે વિચારીએ તો જોઈ લઈએ. માઇનસ આઠ માઇનસ બે આનો જવાબ આવે માઇનસ દસ, માઇનસ આઠ માઇનસ બે આનો જવાબ આવશે માઇનસ દસ. ચેન્જ કરી દઈએ પરંતુ બે પહેલા લખું, બે માઇનસ માઇનસ આઠ પછી લખું તો આનો જવાબ આવશે બે વત્તા આઠ બરાબર દસ જવાબ થશે, ડબલ ચિહ્નનું એક ચિહ્ન. એનો મતલબ અહીંયા માઇનસ દસ અહીંયા દસ, તો બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ લઈ ચર્ચા કરીએ તો માઇનસ ત્રણ ગુણ્યા ચાર, ક્રમ બદલી કાઢું, ચાર ગુણ્યા માઇનસ ત્રણ આનો જવાબ તો માઇનસ બાર જ આવશે બંનેમાં, તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એ જ પ્રમાણે આ સંખ્યાઓ લઈ ભાગાકારની ક્રિયામાં, એનો મતલબ ક્રમનો ગુણધર્મ આપણે પ્રાકૃતિકમાં જોયું, પૂર્ણમાં જોયું, પૂર્ણાંકમાં પણ જોયું, એમાં બે જ ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય, સરવાળો અને ગુણાકાર, બાદબાકી ભાગાકારનો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે જોવાનું છે સંભે સંખ્યાઓ, તો સંભે સંખ્યાઓમાં આ જ વસ્તુ છે, બે પૂર્ણાંક સંખ્યાઓની જગ્યાએ સંભે સંખ્યાઓ કરી દઈએ. સંભે સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયા ગમે તે ક્રમમાં કરો તો પણ પરિણામ સરખું આવે તો એ ક્રિયા માટે સંભે સંખ્યાઓ એમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે સંભે સંખ્યાઓ અહીંયા લખી સરવાળો બાદબાકી કરી શકીએ. સંભે સંખ્યાઓમાં હું લઉં એક દ્વિતીયાંશ વત્તા એક તૃતીયાંશ, ક્રમ ચેન્જ કરી દઉં, એક તૃતીયાંશ વત્તા એક દ્વિતીયાંશ આનો જવાબ આવશે પાંચ ષષ્ઠમાંશ આવશે જ, બેનો જવાબ સરખો જ આવશે ક્રમ બદલવા છતાં. બાદબાકીમાં તમે ક્રમ બદલશો તો જવાબ જુદો આવશે, એક દ્વિતીયાંશ માઇનસ એક તૃતીયાંશ આનો જવાબ આવશે ત્રણ માઇનસ બે એટલે એક ષષ્ઠમાંશ. પરંતુ ચેન્જ કરી દો, એક તૃતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ તો આનો જવાબ આવશે માઇનસ એક ષષ્ઠમાંશ. ચેન્જ થઈ ગયું માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એ જ પ્રમાણે ગુણાકારમાં પણ થાય, ભાગાકારમાં
ક્રમનો ગુણધર્મ કોઈ પણ સંખ્યા માટે બે નિયમો એક સરવાળા માટે અને એક ગુણાકાર માટે આ બેના માટે એનું પાલન કરે છે બાકીના માટે પાલન કરતું નથી તો અત્યારે આપણે આ ક્રમનો ગુણધર્મ જોયો આના પછી બીજા ગુણધર્મો પછી જોઈશું હવે જોઈએ જૂથનો ગુણધર્મ જૂથના ગુણધર્મમાં આપણે ગમેલી સંખ્યાઓ માટે ભણી પછી બધી સંખ્યાઓમાં આપણે એકસાથે બોલી જઈશું ત્રણ સંખ્યાઓ લેવાની એમાંથી કોઈ પણ બે સંખ્યાનું પહેલાં તમારે જૂથ બનાવવાનું જૂથ બનાવ્યા પછી એમાં બીજી સંખ્યા જો ઉમેરો આ સરવાળા માટેની ચર્ચા ચાલુ અને પરિણામ સરખું આવે તો સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય જૂથ બનાવવાનો મતલબ આપણે ત્રણ સંખ્યાઓ લેવાની ત્રણમાંથી કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી એમનો સરવાળો પહેલા કરી દેવાનો પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની તમે જે બે સંખ્યાઓ જૂથ બનાવી શકે બીજી કોઈ પણ સંખ્યાઓ જૂથ બનાવી શકો દાખલા તરીકે મારી પાસે ત્રણ આઠ અને પંદર આવી ત્રણ સંખ્યાઓ છે આ ત્રણ સંખ્યાઓનો મેં પહેલા જૂથ બનાવ્યું ત્રણ અને આઠ નું તેને મેં કૌંસમાં લખ્યું સરવાળાની ક્રિયા છે એની વચ્ચે સરવાળો કર્યો વધતા જે સંખ્યા વધી એ પાછળ લખી હવે આનો જવાબ શોધવા પ્રયત્ન કરું ત્રણ વત્તા આઠ થશે અગિયાર વત્તા પંદર બરાબર જવાબ આવશે છવ્વીસ હવે ત્રણ અને આઠ નું જૂથ બનાવ્યું એની જગ્યાએ બીજું કોઈ જૂથ બનાવ્યું જૂથ બનાવ્યું ત્રણ અને પંદર નું ત્રણ અને પંદર નું એનું જૂથ બનાવ્યું જૂથ બનાવ્યું કૌંસ કરી દેવાનું ત્રીજી સંખ્યા વત્તા આઠ પંદર વત્તા આઠ અઢાર વત્તા આઠ જવાબ એક સરખો આવ્યો એના પછી આ બે સંખ્યાનું જૂથ બનાવીએ આઠ અને પંદર નું વત્તા ત્રણ ત્રેવીસ વત્તા ત્રણ બરાબર છવ્વીસ તમે ગમે તે સંખ્યાઓ ત્રણ સંખ્યાઓમાં તમે ગમે તે બેનું જૂથ બનાવી એમાં ત્રીજી સંખ્યા ઉમેરો પરિણામ સરખું આવો આવો પ્રાથમિક સંખ્યામાં પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં સમય સંખ્યામાં બધી સંખ્યાઓમાં સરવાળા માટે આ નિયમનું પાલન થાય છે એ જ પ્રમાણે તમે બાદબાકી માટે કરશો તો બાદબાકી માટે આ નિયમનું પાલન થતું નથી ચારે ચાર સંખ્યાઓ માટે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને સમમિત ગુણાકારની વાત કરીએ તો આ પ્રમાણે ગુણાકાર કરશો જૂથ બનાવી આ રીતના અહીંયા વત્તા છે જગ્યાએ ગુણ્યા કરશો અને જૂથ બનાવી કાઢશો જવાબ સરખો જ આવશે તો ગુણાકાર માટે આ જૂથના નિયમનું પાલન થાય છે અને ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી એનો મતલબ ગુણાકાર માટે અને સરવાળા માટે આ બેના માટે જૂથના નિયમનું પાલન થાય બાદબાકી ભાગાકાર માટે થશે નહીં આવું આપણે ક્રમના ગુણધર્મમાં શીખેલા એમાં પણ આ બેના માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું હતું બીજા બેમાં આ ક્રિયા માટે પાલન થતું નહોતું તો આપણે જે ક્રિયાઓ એના ગુણધર્મો શીખ્યા એના માટે લગભગ બધા ગુણધર્મો અહીંયા પૂરા થઈ ગયા છે હવે આવશે ઉદાહરણ તમને આપણા નિયમોના આધારે ઉદાહરણ ગણવાના રહેશે જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું